नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आज आप धोरण छ में विषय सामाजिक विज्ञान तेनी अंदर पाठ चौथो है भारत में प्रारंभिक राज्य व्यवस्था। तेनी अंदर आप आगला लेक्चर की अंदर समझी गया छे कि आप भारत की जे प्रारंभिक राज्य व्यवस्था थी एमां सौ प्रथम आप जनपद त्यारबाद महाजनपद विषय अभ्यास करेलो है। तो त्यार पछीनो आपणो आजनो टॉपिक है राजाशाही राज्य व्यवस्था। तो भारतनी प्रारंभिक राज्य व्यवस्थानी अंदर राज्यतंत्रनी अंदर राजा छे ए सौ प्रथम मुख्य गणाता हता, ते राजाशाही राज्यतंत्र कहेवाता। एटले के आपणो जे देश छे केवो हतो, पहला राजाशाही देश, एटले के राजा जे छे ए शासन करता हता, अने एना कारणे आपणुं जे तंत्र छे ए राजाशाही राज्यतंत्र कहेवातुं हतुं। आ समयना महाजन पदों वच्चे जे छे ए सतत सत्ता माटे हरीफाई रहती हती। ए समयनी अंदर जे महाजन पदों हता ए महाजन पद छे ए सत्ता मेळवा माटे जे छे ए सतत एकबीजा साथे संघर्ष अने हरीफाई जे छे ए करता रहता हता। तेनी अंदर मुख्यत्वे चार शक्तिशाळी राज्यतंत्रनो समावेश थाय छे। तो ए समयनी अंदर जे मुख्य त्वे चार शक्तिशाळी राज्यतंत्रों कया कया हता, तो कि मगध, कौशल, वत्स अने अवंती। आज शक्तिशाळी राज्यतंत्रों हता एमनी वच्चे जे छे ए विशेष प्रकारनी स्पर्धा रहती हती, अने आ स्पर्धानी अंदर जे छे ए आखरे मगध छे ए शक्तिशाळी राज्य तरीके प्रख्यात हतुं। त्यारबादनो आपणो टॉपिक छे मगध। तो मगध छे ए आपणे जोई गया कि एक शक्तिशाळी राज्य तरीके प्रसिद्ध हतुं। तो मगधनी अंदर राजाशाही राज्यतंत्रमां बुद्धना समयनी अंदर मगध छे ए राज्य शक्तिशाळी महाजनपद बन्युं हतुं। मगधमां पण त्रण मजबूत वंशोए शासन कर्युं हतुं। तो हवे आपणे जोईए कि मगधनी अंदर कया कया जे शक्तिशाळी अने मजबूत वंशो छे एमणे शासन करेलुं हतुं। तो एनी अंदर सौ प्रथम आवे छे हर्यक वंश। आ वंशनो स्थापक छे ए बिंबिसार नामनो राजा हतो। हर्यक वंश छे ए वंशनो स्थापक कोण हतो, तो के बिंबिसार नामनो एक राजा छे एमने हर्यक वंशनी स्थापना करेली हती। मगधनी राजधानी तरीके राजगृह गिरिव्रज हती, जे गंगा अने सोण नदीना किनारे आवेलो हतुं। जो मगधनी राजधानी कई हती, तो के राजगृह हती, અને આ રાજગૃહ છે એ ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું। તેના પછી તેનો પુત્ર છે અજાતશત્રુ, તે શાસન પર આવ્યો। તેણે પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું। તેણે વજીસંઘ સાથે યુદ્ધ કરી અને લીચીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર છે એ કર્યો હતો। એટલે આ રીતે આપણે જોયું કે હર્યક વંશની અંદર જે છે એ બિંબિસાર છે એ રાજાનું ખૂબ જ મહત્ત્વ રહેલું હતું। તેમણે જે છે એનો પુત્ર જે અજાતશત્રુ હતો એના પછી એનો પુત્ર છે એ શાસન પર આવ્યો અને એને પાટલીપુત્રને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું। અને ત્યારબાદ શું કરે છે, તો કે વજીસંઘ સાથે તે યુદ્ધ કરે છે અને આ યુદ્ધમાં લીચીઓને તે હરાવે છે અને આ રીતે એ પોતાના મગધ રાજ્યનો વિસ્તાર વધારે છે। તો હવે આપણે હર્યક વંશ બાદ જોઈએ બીજો વંશ છે નાગવંશ। હર્યક વંશ બાદ નાગવંશ છે એ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાનો સમાવેશ થાય છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, નાગવંશ છે તો હર્યક વંશ બાદ જે છે સત્તા પર કોણ આવે છે, તો કે નાગવંશ આવે છે। અને આ નાગવંશની અંદર છે એ શિશુનાગ નામનો એક બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજા છે એનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદનું મગધનું જે ત્રીજું મજબૂત વંશ છે, ત્રીજો મજબૂત વંશ છે એ કયો હતો, તો કે નંદવંશ છે। મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ છે એ સૌથી શક્તિશાળી વંશ હતો। જુઓ અહીંયા જે આ ત્રણ મહાવંશો છે એ વંશની અંદર નંદવંશ છે એ સૌથી શક્તિશાળી વંશ હતો। મહાપદ્મનંદ ભારતનો પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે, એટલે કે ભારતની અંદર સૌ પ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હોય એવો નિર્માતા છે એ આ નંદવંશને ગણવામાં આવે છે। તેના સમયની અંદર મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું। સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર
નંદવંશનો ધનનંદ નામનો એક રાજા છે એ શાસન કરતો હતો. તો અહીંયા આપણે જોયું કે નંદવંશની અંદર સિકંદર છે. સિકંદર એક એવો વ્યક્તિ હતો કે જેને સમગ્ર સૃષ્ટિ ઉપર જે છે વિજય પ્રાપ્ત કરવો હતો, એટલે ખૂબ જ મહત્વાકાંક્ષી આ વ્યક્તિ હતો. તો તેણે જે છે એ ભારત ઉપર આક્રમણ કર્યું, તો એ સમયે જે છે એ મગધ પર નંદવંશનો જે ધનનંદ નામનો રાજા હતો એ રાજા ભારત દેશની ધરતી ઉપર રાજ્ય શાસન વ્યવસ્થા છે એ સંભાળતો હતો. તો અહીંયા આપણે આ મગધના જે ત્રણ મજબૂત શાસન વંશો છે એના વિશેની આપણે અહીંયા માહિતી મેળવી. ત્યારબાદનો આપણો ટોપિક છે ગણરાજ્ય. તો ગણરાજ્ય એટલે શું? તો કે ગણરાજ્ય એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા જે વડા છે એના દ્વારા શાસિત રાજ્ય ગણરાજ્ય કહેવામાં આવતું. અને પ્રાચીન રાજ્ય વ્યવસ્થા છે તેમાં શાસન પદ્ધતિનું જે નોંધપાત્ર લક્ષણ તે હતું. ગણનો સામાન્ય અર્થ છે એ સમૂહ એવો થાય છે. ગણનો સામાન્ય અર્થ એટલે કે ગણ શબ્દ છે એનો સામાન્ય અર્થ શું થાય છે? તો કે સમૂહ એવો એનો તેનો સામાન્ય અર્થ થાય છે. એક કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે રાજાશાહી શાસન વ્યવસ્થા હતી તેની અંદર શું હોય? તો કે એક રાજા હોય એ આખું શાસન છે એ ચલાવતા હોય છે, કે જેની અંદર રાજાની સત્તા છે એ સર્વોપરી ગણાતી હતી. પરંતુ ગણરાજ્યની અંદર જે છે એનાથી ઉલટું હતું. તો ગણરાજ્યની અંદર શું થાય છે? તો કે એક વ્યક્તિ કરતાં, એક માણસ કરતાં જે છે વધારે વ્યક્તિઓ સાથે મળી અને રાજ્યની જે શાસન વ્યવસ્થા ચલાવતું હોય તેને ગણરાજ્ય કહેવામાં આવે છે. તો આ સમયે કેટલાક એવા રાજ્યો પણ હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતા હતા. સ્વાભાવિક રીતે આપણે જોયું આગળના અભ્યાસક્રમની અંદર કે રાજા છે એનો વંશ છે, એટલે કે રાજાનો જે મહેલ છે એનું રાજ્ય છે, એની સત્તા જ્યારે રાજા મૃત્યુ બાદ પામે છે ત્યારબાદ એની જે સત્તા છે કોના હાથમાં આવે છે? તો કે એના પુત્રના હાથમાં આવે છે. એટલે આ રીતે પહેલાંના સમયમાં જે છે એ વંશ પરંપરાગત જે છે એ રાજ્યની અંદર શાસન વ્યવસ્થા ચાલતી હતી. એટલે કે એક રાજાનું જે શાસન હોય તેના પછી તેનો પુત્ર સંભાળે, તેના પછી તેનો પુત્ર, આ રીતે વંશ પરંપરાગત જે છે આ સત્તા ચાલતી હતી. પરંતુ આ ગણરાજ્ય છે એની અંદર શું થાય છે? તો કે એની અંદર જે છે એ જનતા દ્વારા છે એ રાજાને પસંદ કરવામાં આવતા હતા. અત્યારે કેમ આપણે આપણા રાષ્ટ્રપતિ, આપણે આપણા જે છે પ્રમુખ છે, વડાપ્રધાન છે, કે કોઈ પણ આપણે ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ઊભે છે તો એને આપણે પસંદગીથી મત આપીએ અને આપણે તેને ચૂંટીએ છીએ. તો એ સમયની અંદર પણ જે છે એ રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. અને આવું જે રાજ્ય હોય એવા રાજ્યને ગણરાજ્ય કહેવામાં આવતું હતું. તો આવા ગણરાજ્યની અંદર કયા કયા રાજ્યો છે એ આપણે જોઈએ. તો કે વૈશાલીના લીચીવો, કપિલવસ્તુના સાક્યો, મિથિલાના વિદે, કુશીનારાના મલો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. જુઓ અહીંયા આપણને એક વિશેષ વાત છે જોવા મળી છે કે ગણરાજ્ય છે એ ગણરાજ્યની શાસન વ્યવસ્થા છે, એની જે રાજ્ય વ્યવસ્થા છે એની અંદર જે પ્રત્યેક સભ્ય છે એટલે કે દરેક જે સભ્ય છે એને રાજા જેવો જ દરજ્જો છે એ આપવામાં આવતો હતો. અહીંયા આટલું જાણો છે એ આપણને જોવા મળે છે કે ગણ એટલે શું? તો કે ગણ છે એ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો શબ્દ છે. ગણ એટલે કે જૂથ, ટોળું અથવા સમૂહ પણ કહી શકાય. અને ત્યારબાદ બીજું જે છે સંઘ શબ્દ. તો સંઘ કોને કહેવામાં આવે છે? તો કે સંઘ એટલે કે સંગઠન અથવા સભા. તો આ રીતે અહીંયા આપણે ગણરાજ્યોની જે છે એ માહિતી મેળવી. ત્યારબાદ હવે આપણે જોઈએ વૈશાલી વજ્જી રાજ્ય. તો રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્વાકાંક્ષા રાખતા આ જોઈને લીચ્છવી, વજી,
જ્ઞાતુક, વિદેશ, શાક્ય, મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ છે એ પોતાનું રક્ષણ કરવા માટે એક સંઘ રાજ્ય સ્થાપ્યું. જુઓ અહીંયા શું થાય છે, તો કે રાજ્ય સત્તા મહારાજ્ય છે એની આસપાસ જે પ્રદેશો છે એ તેમને તાબે કરતા, એટલે કે પોતાના હસ્તક હેઠળ લઈ લેતા અને પોતાની સત્તા વધારવા માટે, પોતાના સામ્રાજ્યને વધારવા માટે જે છે એ મહત્વાકાંક્ષી રહેતા હતા. અને આની અંદર આપણે જોયું કે લિચ્છવી, વજ્જી, વિદેહ, શાક્ય, મલ આવી આઠ પ્રકારની કે નવ પ્રકારની જાતિના જે લોકો છે એ આવા લોકો છે પોતાનું રક્ષણ કરવા માટે, એટલે કે પોતાની રક્ષા કરવા માટે છે એક સંઘની સ્થાપના કરતા. અને આજે એને સંઘ રાજ્ય સ્થાપ્યું, એ સંઘ રાજ્યને વજ્જી સંઘ નામે ઓળખવામાં આવે છે. આ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન છે એ લિચ્છવીનું પાટનગર વૈશાલી હતું, આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય પણ કહેવામાં આવતું હતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન છે એ સભા દ્વારા થતું હતું. જુઓ ગણરાજ્યનું જે રાજ્ય છે એનું સંચાલન કોના દ્વારા થતું હતું, તો કે સભા દ્વારા થતું હતું અને જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. શું કામ ગણતંત્ર કહેવામાં આવતું, તો કે એનું જે સંચાલન છે એ સભા દ્વારા કરવામાં આવતું હતું અને એના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું હતું. ગણરાજ્યમાં રાજની બધી સત્તા છે એ સભ્યો પાસે રહેતી હતી. સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ છે એ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા હતા. જ્યાં સભા ભરાતી હતી તે જગ્યા સંથાગાર તરીકે ઓળખાતી હતી. જુઓ વિદ્યાર્થી મિત્રો, જે જગ્યાએ જે છે એ આવી સભા ભરાતી હતી કે જ્યાં બધા લોકોના મત છે, બહુમત છે એ લેવામાં આવતા હતા, તો આવી જે જગ્યા હતી કે જે જગ્યાએ સભાનું આયોજન કરવામાં આવ્યું હોય તો એવી જગ્યાને સંથાગાર કહેવામાં આવે છે. સંથાગાર એટલે શું, આવો પ્રશ્ન જે છે એ તમારે પૂછાઈ શકે તો તમને જે છે એ ખ્યાલ હોવો જોઈએ કે સંથાગાર કોને કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. જુઓ ગણરાજ્યની સભા હોય એના સભ્ય તરીકે કોની પસંદગી કરવામાં આવતી હતી, તો કે વૃદ્ધની પણ પસંદગી કરવામાં આવતી હતી અને યુવાનોની પણ પસંદગી કરવામાં આવતી હતી. ગણરાજ્ય રાજ્ય વહીવટ માટે પોતાનો પ્રમુખ છે એ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી હતી. ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. ગણરાજ્યની પોતાની એક સભા હતી જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી. અને ત્યારબાદ આ બધી ચર્ચા થઈ, કઈ કઈ બાબતોની ચર્ચા થતી હતી, તો કે સંરક્ષણ છે, યુદ્ધ છે, સંધિ છે એટલે કે સમાધાન છે, આવા જે મહત્વના પ્રશ્નો છે એ મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી હતી. અને આ બધી ચર્ચા કરી અને એકબીજાના મત લઈ અને ત્યારબાદ જે છે એ કોઈ પણ નિર્ણય લેવાતો હતો. કોઈપણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો હતો, એટલે કે કોઈપણ સભ્ય હોય, આ ગણરાજ્યનો કોઈપણ સભ્ય છે એ નક્કી કરેલો જે સમયગાળો હોય, ધારો કે અત્યારે કેમ એમ છે કે 5 વર્ષ સુધી જે છે એ કોઈપણ શાસન વ્યવસ્થાની અંદર તે સત્તા સંભાળી શકે છે, તો અહીંયા પણ આ રીતે જ છે કે ગણરાજ્યની અંદર જેટલા વર્ષ, જેટલો સમય છે એ નક્કી કરેલો હોય ત્યાં સુધી જેનો સભ્ય છે એ સભ્યપદ ભોગવી શકતો હતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહી સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી, એટલે કે ગણરાજ્યનો જે પ્રમુખ હોય છે એને એક કાર્યવાહક નામની સમિતિ છે કે જે તેની દેખરેખ રાખતી હોય, તેની સંભાળ રાખતી હોય, તેનું સંચાલન કરતી હોય, તો આવી જે સમિતિ છે તેને રાજ્ય વહીવટની અંદર જે છે એ ખૂબ મદદ કરતી હતી. ત્યારબાદ આપણે જોઈએ ગણરાજ્ય સમયનું સમાજજીવન અને તેની રાજ્ય વ્યવસ્થા. તો પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમય છે એ લોકો સાદા ઘરોમાં રહેતા હતા. જુઓ ગણરાજ્યની જે શાસન વ્યવસ્થા છે તેની અંદર આપણે એના સમાજજીવન કેવું હતું, એટલે કે એના લોકો છે એ કેવું જીવન જીવતા હતા, કેવી રહેણી અપનાવતા હતા, કેવું ખાતા હતા, કેવા વાસણો વાપરતા, કેવા
પોશાકો પહેરતા અથવા તેની જે પ્રણાલી છે એના જે રીત રિવાજ છે એ કેવા પ્રકારના હતા એ આપણને એના સમાજ જીવનની અંદરથી જોવા મળે છે. તો આપણા જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એમના મતાનુસાર આજે ગણરાજ્યના લોકો છે એ સાદા ઘરમાં રહેતા હતા અને પશુપાલનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા. એટલે કે પશુપાલનની જે પ્રવૃત્તિ છે, પશુપાલનનું જે કાર્ય છે એ તે કરતા હતા. એ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો છે એ માટીના વાસણનો ઉપયોગ છે એ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓએ આવા કેટલાક માટીના વાસણો છે એ તેને મળી આવ્યા છે. અને આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ પણ જોવા મળે છે. અને આ જે વાસણો છે એ ભૂખરા રંગના અને ચિત્રિત વાસણો છે એ ઘૂસર પાત્ર કહેવાતા. જુઓ, તમને અહીંયા એક વાસણ છે એનું ચિત્ર આપવામાં આવ્યું છે. એ માટીનું એક વાસણ છે અને માટીના વાસણ ઉપર તમને અહીંયા ચિત્ર જાણે ડિઝાઇન દોરેલી હોય એવું તમને લાગે છે. તો આ ચિત્ર દોરેલું જે વાસણ છે એવા વાસણને શું કહેવામાં આવતું? તો કે ઘૂસર પાત્ર કહેવામાં આવતું હતું. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક છે એ પોતાના રાજ્યના સંરક્ષણ માટે, એટલે કે પોતાના રાજ્યની રક્ષા કરવા માટે છે એ શક્ય હોય એટલા બધા જ ઉપાયો કરતો હતો. આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા. એટલે કે બહારથી કોઈ પણ આક્રમણ કરે તો એ સમયે પોતાની રાજધાનીને બચાવવા માટે શું કરતા હતા? તો કે રાજધાનીની આસપાસ છે એ મોટા મોટા કિલ્લાઓ છે એ બાંધવામાં આવતા હતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે ઊંચી અને વિશાળ દિવાલ, ભવ્ય દિવાલો પણ તૈયાર કરતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ જે છે એ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. જો પ્રયાગરાજની અંદર જે ઈંટ મળી આવેલી છે તો એ ઈંટની દિવાલ છે એ આશરે 2500 વર્ષ પહેલાંની આપણને જોવા મળે છે. એટલે કે સંભવત આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. તમને જુઓ, અહીંયા જે કિલ્લાની દિવાલ છે એનું પણ અહીંયા ચિત્ર આપવામાં આવેલું છે. તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર પોતાના રાજ્યની રક્ષા કરવા માટે એ લોકો જે છે એ પોતાની રાજધાનીની આસપાસ કેવડી ઊંચી અને મોટી દિવાલો છે એ બંધાવતા હતા. આ સમયના તમામ મહાજન પદોએ વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. આ જરૂરિયાતને પૂરી કરવા માટે લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. તો આજે એ લોકો પોતાની વિશાળ સેના અને સંરક્ષણ માટે જે છે મજબૂત કિલ્લાઓ બાંધતા હતા. ઘણી બધી રાજા જે છે એને પણ ઘણી બધી જરૂરિયાતો રહેતી હતી. તો આવી જરૂરિયાતો મેળવવા માટે શું કરતા હતા? તો કે લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. આપણે કેમ સરકાર છે આપણી પાસેથી ટેક્સ લે છે, કે હાઉસ ટેક્સ લે, પછી જે છે એ ઇન્કમ ટેક્સ લે છે, આવા અલગ અલગ પ્રકારના ટેક્સ એટલે કે કર છે એ સરકાર આપણી પાસેથી અત્યારે લે છે. એવી જ રીતે પહેલાંના સમયની અંદર રાજ્ય જે છે એનું શાસન ચલાવવા માટે રાજાઓ છે એ પણ લોકો પાસેથી આ પ્રકારે કર લેતા હતા. ખેતીના પાક પર 6ઠો ભાગ છે એ ખેડૂતો રાજકોષમાં આપતા હતા. જો કોઈ પણ ખેડૂત હોય એ પોતાના ખેતરની અંદર પાક વાવે અને ત્યારબાદ એ પાક તૈયાર થઈ જાય તો ત્યારબાદ જે છે એનો જે 6ઠો ભાગ છે એ તેને રાજાને રાજકોષની અંદર આપવો પડતો હતો. તો આ રીતે ખેડૂતોને પણ કર જે છે મહેસૂલ સ્વરૂપે જે છે એ રાજાને તેને આપવામાં આવતું હતું. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો હતો. જો જે કારીગર વર્ગ છે એ પણ શું કરતો હતો? તો કે એક મહિનાની અંદર એક દિવસ છે એને રાજ્ય માટે કામ કરવાનું રહેતું હતું. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા, વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. તો આ રીતે જે છે એ જે ગણરાજ્યો છે એની અંદર આ પ્રકારની શાસન વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે એ આપણને જોવા મળે છે. મહાજન પદોના સમયગાળામાં
લોખંડના ઓજારોને લીધે ખેતીમાં પણ સુધાર થવા લાગ્યો હતો. તો મહાજન પદોનો જે સમય છે એની અંદર ખેતીકામમાં લોખંડના ઉપયોગ ઓજારો છે એને ઉપયોગમાં લેતા હતા અને એના કારણે એ લોકોને ખેતી કરવાની અંદર ઘણા બધા સુધારા વધારા પણ એ લોકો કરી શકતા હતા. જો આટલો જાણો, અહીંયા તમે જોઈ શકો છો કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ આ બંને છે એ આ જનપદો ગણરાજ્યોમાં પગપાળા વિચર્યા હતા, એટલે કે ચાલીને તેમાં ફર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણરાજ્ય વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો, એટલા માટે ગણરાજ્યને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. વિશ્વમાં અન્યત્ર ત્યાં આપણે જોઈએ સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગરરાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું હતું, તે જ રીતે ભારતના પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની અંદર ગણરાજ્યો વિશેની સરસ મજાની માહિતી મેળવી છે. તો પાઠ અહીંયા જે છે એ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપ સૌને સમજાઈ ગયું હશે અને આપ પણ આ પાઠનું વાંચન છે એ એકથી બે વખત કરશો તો તમને ખૂબ જ સહેલાઈથી આ પાઠ છે એ યાદ રહી જશે. આભાર.